છેલ્લા ઘણા સમયથી ડિજિટલ અરેસ્ટના દૂષણે માજા મૂકી છે. ડગલેને પગલે લોકોને હાઉસ અરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે આતંક મચાવ્યો છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સા વધતા પોલીસ પણ દોડતી થઈ છે. ત્યારે પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. વડોદરાની એક મહિલા સાથે થયેલા ડિજિટલ અરેસ્ટનો વિડીયો છે. વાઘોડિયા રોડ પર રહેતી મહિલાને ઘરમાં જ 4 કલાક સુધી અરેસ્ટ રાખી, એટલે કે હાઉસ અરેસ્ટ કરી ટોર્ચર કરી. જુઓ આ લાઈવ વિડીયોમાં કેવી રીતે ઠગબાજ નકલી આઈપીએસ અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે. ગઠિયો મહિલાને હાઉસ અરેસ્ટ કરીને ટોર્ચર કરે છે, તેના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવી લે છે. આ મહિલા તેમને વિનંતી કરતી રહી અને સામે આરોપીઓ તેને પોલીસ અને સીબીઆઈ અધિકારીનો દમ બતાવી પોતાની કરતૂતને અંજામ આપે છે. સર, આપ જીતના કમ લે સકે, ક્યુંકી મેને બોલા હે ઇનકો સર કો કે મેરા યે જો હે મેરી મમ્મી જબ અબ શી ઇઝ નો મોર, ઉનકા જો લાસ્ટ કા સેવિંગ થા સર, વો મુજે દેકે ગયે હે, ઓર મેં ખુદ કી સ્કેલોડર્મા પેશન્ટ હું સર. તો મુજે આયે દિન मेरी जो एक मेडिसिन है वो अराउंड 30-40 रुपीस का है. तो मुझे सर यही था, बहुत मैं क्लियर बोल रही हूँ कि सर ने मुझे बोला है कि अमाउंट रिफंड हो जाएगा, बट सर होगा नहीं होगा आई डोंट नो. मतलब ट्रस्ट है सर, बट थोड़ा सा माइनस प्लस ये भी चल रहा है. तो सर प्लीज़ आपके एंड से जितना हो सकेगा वो आप करिए. मैं आपको अगर देखिए सर 5,000-10,000 होता है तो भी ठीक है, उससे कम होता है तो भी ठीक है सर. प्लीज़ माई रिक्वेस्ट इज दैट कि आपको जो प्रोसीजर करने के लिए या जो मेरा अकाउंट चेक करने के लिए आपको जो करना है जितना आप मिनिमल अमाउंट कर सके उतना सर, क्योंकि दिस इज माय हार्ड अर्न्ड मनी. देखिए मैं एज अ आईपीएस ऑफिसर आपकी जो भी कंडीशन है इसको देखते हुए जो भी सिचुएशन है, मैं ओनली जो है आपकी सर्विलेंस अमाउंट जो है उसके लिए ओनली 1 लाख रिकमेंड करता हूँ. बाकी जो भी अमाउंट है वो हमारे द्वारा मैं खुद पे करके आपके अकाउंट्स की जो है सर्विलेंस कर दी जाएगी. ओके, હવે તમને સવાલ થશે કે આ ડિજિટલ અરેસ્ટ શું છે, તો તેને સમજાવવાનો આપણે પ્રયત્ન કરીએ અને જણાવીએ કે આખા મામલા કેવી રીતે બને છે, શું ઘટના બને છે. જે વડોદરાની ઘટના સામે આવી છે બાદ સવાલ થતો હશે. ગઠિયાઓ પહેલાં તો પીડિતને કોલ કરે છે અથવા તો વિડીયો કોલ કરે છે અને ત્યારથી જ આખો ઘટનાક્રમ શરૂ થાય છે. પોલીસ કે સીબીઆઈ કહે છે અને સામેવાળા વ્યક્તિને ડિજિટલી બંધક બનાવી લે છે. પીડિત એક જ જગ્યાએ બેસી રહે છે, જી હા, એક જ જગ્યા પર બેસી રહે છે અને હાઉસ અરેસ્ટ થઈ જાય છે. તેની હલનચલન પર પણ પ્રતિબંધ રહે છે. જ્યારે ડિજિટલ અરેસ્ટ સાબર ગઠિયાઓ કરતા હોય છે ત્યારે આ પ્રકારે તેઓ હેરાન કરતા હોય છે. એટલું જ નહીં, જે વ્યક્તિને ફોન કરવામાં આવ્યો છે તે કોઈને અન્યને ફોન પણ કરી શકતા નથી, કોઈની મદદ લઈ શકતા નથી અથવા તો કોઈ તેની મદદ માટે પહોંચી શકતા નથી. જે સ્કેમર્સ છે એ એક આખું સેટઅપ બનાવે છે કે જે સેટઅપમાં સામાન્ય વ્યક્તિ ફસાઈ જાય છે. તેઓ પોલીસ સ્ટેશનથી બોલતા હોય તેવું જ તમને લાગે. જો વિડીયો કોલ હોય તો તમને તેની પાછળની જે વસ્તુઓ જે દેખાતી હોય તેનાથી પણ કદાચ તમે વિશ્વાસ કરી બેસો. સાયબર ગુનેગારો જે છે તે પીડિતોને ફોન કરે છે અને ત્યારબાદ પોતાની જાળમાં ફસાવીને રૂપિયા ખંખેરી લે છે. ખોટા કેસમાં ફસાવવાની ફોન પર વાત કરે છે, ત્યારબાદ થોડું બાર્ગેનિંગ નેગોશિએશન કરતાં એક ચોક્કસ રકમ કે જે પડાવી લે છે. ધરપકડનો ડર પણ બતાવે છે અને પીડિતોને તેના જ ઘરમાં ગોંધી રાખે છે ત્યાં સુધી કે તે અન્ય કોઈની મદદ પણ લઈ શકે નહીં, હલનચલન ન કરી શકે. તેમાંથી છોડાવવા માટે તેને રૂપિયા આપવા દબાણ કરવામાં આવે છે અને કંઈક આવી રીતે સામાન્ય લોકોને ફસાવી લેવામાં આવે છે. અને સમાચારોની વાત કરીએ છીએ, પહેલાં રોકાઈએ એક બ્રેક માટે.